હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરના કાર્ગો ફોર્ડમાં અને ફોર્ડ ઇકો સ્પોર્ટ સિગ્નેચર એડિશનનું આપણે ફીચર્સ નવા આવ્યા છે એની જાણકારી મેળવવાની. ગુડ મોર્નિંગ સર, માયસેલ્ફ મોસેસ. ગુડ મોર્નિંગ. કાર્ગો ફોર્ડ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ જોબ કરું છું સર. જાણવા મળ્યું છે કે તમે ઓલ ન્યુ ઇકો સ્પોર્ટ સિગ્નેચર મોડલ જોવા આવ્યા છો. યસ. ઓકે, તો સર હું તમને ઇકો સ્પોર્ટના જે દરેક વેરિયન્ટ છે એમાં સર આપણું ટાઇટેનિયમ મોડલ છે. ટાઇટેનિયમમાં બે પાર્ટ થઈ ગયા છે. અત્યારે હાલમાં એક નવું મોડલ લોન્ચ થયું છે જે સિગ્નેચર મોડલ છે, જે ટાઇટેનિયમ છે પણ ટાઇટેનિયમથી એક અપ મોડલ બનાવ્યું છે જેને આપણે સિગ્નેચર કહીએ છીએ વિથ સનરૂફ. ઓકે, તો આની અંદર ઘણા બધા ન્યૂ ફીચર્સ એડ કર્યા છે, નવા ફંક્શન પણ એડ કર્યા છે. તો સૌથી પહેલી વાત કરીએ તો ગાડીમાં જે ફ્રન્ટ ઓફ ધ લુક જોઈ રહ્યા છો તમે, એ પૂરેપૂરો એરોડાયનેમિક શેપ આપી રાખેલું છે જેના કારણે આપણી જે ગાડીમાં ઓન હાઈવે ગાડી ચલાવતી વખતે એની જે એર છે ઇઝીલી કટ ઓફ થઈ જાય છે. એર ઇઝીલી કટ ઓફ થશે સર તો તમને રોડ ગ્રીપ સારી મળશે, બેલેન્સ સ્ટેબિલિટી સારી રહેશે, ફ્યુલ એફિશિયન્સી પણ સારી મળશે. ઓકે, ન્યૂ ફીચર્સની વાત કરીએ, જે આપણે ફીચર્સ રિગાર્ડિંગ વાત કરી રહ્યા છીએ તો ન્યૂ ફીચર્સની વાત કરીએ તો પ્રોજેક્ટર હેડલેમ્પ વિથ ડીઆરએલ લાઇટ, ડે એન્ડ નાઇટ રનિંગ લાઇટ આપી રાખેલી છે અંદર. પ્રોજેક્ટર હેડલેમ્પ હોવાના સાથે સાથે તમને એની અંદર બેનિફિટ એ મળે છે કે પ્રોજેક્ટર હેડલેમ્પ છે તો નાઇટ વિઝન તમને સારો મળશે, ક્લીન એન્ડ બ્રોડ મળશે. એ પણ બ્લેક કોન્ટ્રાસ્ટ હેડલેમ્પ આપી રાખ્યા છે જેના કારણે ગાડીનો સ્પોટ લુક પણ પ્રોવાઈડ થાય છે. સાથે સાથે ફોગલેમ્પ વિથ ટર્ન ઇન્ડિકેટર એ પણ તમને બ્લેક શેપમાં આપી રાખી છે જે કારણે ગાડીનો જે ફ્રન્ટ ઓફ ધ લુક છે એ તમને દેખાવામાં સારો રહેશે. ઓકે, ગ્રીલની વાત કરીએ તો મિની એન્ડિવર ગ્રીલ ટાઈપ આપી રાખી છે, ક્રોમ છે, પ્લસ સેન્ટરમાં બ્લેક આપી રાખી છે જેના કારણે ગાડી જ્યારે તમે દૂરથી દેખો છો તેવું લાગે છે જાણે ગાડી મારી રનિંગ કરી રહી હોય. ઓકે, ફોર્ડ છે, ફોર્ડની લોગોની વાત કરીએ તો ફોર્ડ 114 વર્ષ જૂની કંપની છે સર, 113 વર્ષ જૂની કંપની છે. ફોર્ડે ઘણા બધા ઇનોવેશન કર્યા છે, યુવી કાર બનાવવાનો એક્સપિરિયન્સ મેં જોડે ઘણો બધો એવો સારો એક્સપિરિયન્સ છે. કંપની જે છે 4 બ્રાન્ડ પિલર પર ગાડી મેન્યુફેક્ચરિંગ કરે છે, ક્વોલિટી છે, ક્લીન એન્ડ સ્માર્ટ. ઓકે, બીજી વાત કરીએ તો સાહેબ બમ્પરની નીચે એક એપ્લિક કરીને પાર્ટ આપી રાખ્યો છે. બેઝિકલી આપણે ગાડી જ્યારે ઓફરોડ ડ્રાઈવ કરતા હોય છે તો નોર્મલી આપણી ગાડીનું આગળનું જે બમ્પર છે ડેમેજ થતું હોય છે તો અહીંયા જ્યારે આપણા પાર્ટ ડેમેજ થશે આ પાર્ટ આપણે ઇઝીલી રિપ્લેસ કરી શકીશું, જે આપણું જે કોસ્ટિંગ જે છે એ ઓછું થતું રહેશે. આ મેં તમને સ્માર્ટ ફીચર્સ કીધું. ક્વોલિટીની વાત કરીએ તો કંપની જે છે ગાડીની બિલ્ડ ક્વોલિટી એઝ અ મસ્ટ. ઓકે, ગ્રીન ફીચર્સની વાત કરીએ તો કંપની જે છે 1.5 TDCI ટર્બો ડીઝલ કમાન્ડેલ ઇન્જેક્શન જેમાં તમને 100 PS અને 205 ન્યૂટન મીટર ટોર્ક મળી રહ્યો છે. ઓકે, કંપની તમને આમાં સ્ટાન્ડર્ડ વોરંટી પ્રોવાઈડ કરે છે 1,00,000 કિલોમીટર અને 2 વર્ષની. સાથે સાથે તમે આની જો તમારું રનિંગ ઓછું હોય તો તમે આની વોરંટી એક્સટેન્ડ પણ કરી શકો છો 5 વર્ષ સુધી. ઓસમ, આ વસ્તુ કોઈ નથી આપતું. ઓકે, પ્લસ નોર્મલી જોવા જઈએ તો 1,00,000 કિલોમીટર અને 2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી પ્રોવાઈડ કરે છે કંપની. સાથે સાથે તમને કંપની 23 માઇલેજ પણ ક્લેમ કરી રહી છે. અબ હમ જા રહે ફોર્ડ ઇકો સ્પોર્ટ કે સાઇડ વ્યૂ કી તરફ. ઓકે, મસ્ક્યુલરના સોપેટ આપ દેખ સકતે હો, સાઇડ લુક જો ઉસકા એકદમ મસ્ક્યુલર હૈ. એલોય વ્હીલ્સ બહોત અચ્છે, 17 ઇંચ કે એલોય વ્હીલ્સ હૈ સર. ઇઝ અ ન્યૂ પેટર્ન, ન્યૂ ડિઝાઇન એન્ડ ન્યૂ લુક્સ જો સાઇડ લુક સે ગાડી કો કાફી બેટર લુક પ્રોવાઇડ કર રહા હૈ ઇસકે અંદર. પ્લસ ઇસકે અંદર કાફી અચ્છા એક ન્યૂ ફીચર્સ દિયા હુઆ હૈ, કેપેસિટિવ સેન્સર કે અગર મેરે પાસ ગાડી કી ચાબી હૈ તો મુજે ગાડી કો લોક અનલોક કરને કી જરૂરત હી નહીં હૈ સર. મેરી ચાબી મેરે પાસ રહેગી, ધેન મેં ઉસે લોક ઓર અનલોક દોનો કર પાઉંગા. 2 મિનિટ સર. સ્ટેફી, હા મને ગાડી ચાહિયે લોગે. ઓકે, તો વો યુનિક ફીચર્સ હે વો ભી હમ લોગ દેખ લેતે, ધેન હમ ઇન્ટીરિયર મે જાયેંગે એન્ડ ધેન બેક સાઇડ જાયેંગે. ઓકે, જલ્દી. ચાબી આ લો બાદ કરતે તો કંપની આપણે પાંચમાં જો વ્હીલ હૈ જો સ્પેર વ્હીલ હૈ વો ભી આપકો એલોય દે રહી હૈ સર.
एज ए न्यू, वो भी 17 इंच का है, काफ़ी बेटर है, लुक्स भी सेम ही रहेगा। ओके, सबसे इम्पोर्टेंट बात, गाड़ी में जो ये एंटी नट की है इसी इको स्पॉट की इसी इको स्पॉट में लगेगी, दूसरी इको स्पॉट में नहीं लगेगी, और दूसरे इको स्पॉट की जो भी की है वो इस आपकी गाड़ी के अंदर नहीं लगेगी। तो ये काफ़ी बेटर फीचर्स है कि मुझे अगर स्पेयर व्हील ओपन करना है तो वो अथॉरिटी से मेरे पास ही है कि मैं ही अपनी की को यूज़ कर सकता हूँ, कोई थर्ड पार्टी यूज़ नहीं कर सकता। ओके, सिग्नेचर मॉडल की सबसे अच्छी बात ये है कि सर यहाँ पे आपको सिग्नेचर लिख कर दिया होगा। रियर पार्किंग कैमरा सेंसर दोनों इंक्लूडिंग है इसके अंदर, आप जूम इन एंड जूम आउट करके दोनों देख सकते हो आप, तो भी काफ़ी बेटर फीचर्स है। ओके, पीछे की चीज गाड़ी में एक न्यू फीचर्स है कि क्रैश अनलॉक सिस्टम दी हुई है। अगर आप मानिए सपोज कि आप गाड़ी में सेंट्रल लॉक किया हुआ है आपने, तो बेसिकली क्या होता है कि सेंट्रल लॉक मेरा अनलॉक होता नहीं है, यहाँ पे मेरे पास चाइल्ड लॉक भी है वो भी अनलॉक नहीं होता। मेरे पास क्रैश अनलॉक सिस्टम में कैसे सिस्टम है सर, अगर मेरी गाड़ी कहीं पर इम्पैक्ट होती है तो मेरे चारों चार दरवाजे का जो सेंट्रल लॉक है वो अनलॉक हो जाएगा। तो मेरे पास ये बेटर अपॉर्चुनिटी रहेगी कि अंदर अगर कोई भी व्यक्ति सेफ है तो वो उसको ईजिली डोर को जो है वो ओपन कर पाएगा और इसको बाहर निकल सकते हैं। ओके, सबसे अच्छी बात यह है कि गाड़ी में जो सिग्नेचर मॉडल है उसके अंदर आपको सनरूफ के साथ साथ इसका जो अंदर का इंटीरियर भी है वो ब्लू शेप में दिया हुआ है। ब्लू शेप में सर, हम आपसे जानना चाहेंगे कि इसमें मैक्सिमम कितनी एयरबैग्स आती है। सिग्नेचर मॉडल में 2 एयरबैग आती है सर, और जो टॉप एंड मॉडल है मेरा उसमें 6 एयरबैग रहती है। अच्छा, बाकी आप फोर की कोई भी मॉडल ले लो, एक स्पॉट है, एस्पायर है या फिर फ्रीस्टाइल है, 2 एयरबैग सर कंपलसरी रहेगी, ए बी सी डी भी कंपलसरी रहेगी। देन अगेन उसके अलावा कुछ आपको कुछ एडवांस फीचर्स चाहिए, जैसे कि मैंने आपको बताया कि मेरी गाड़ी में कैपेसिटिव सेंसर्स वगैरह है, मुझे की ज़रूरत नहीं है, मुझे बार बार गाड़ी को अनलॉक करना है लॉक करना है तो वो मैं ईजिली कर पाऊँगा। तो हम जब भी कभी विदाउट ट्रैक्शन कंट्रोल वाली गाड़ी देखते हैं, कई बार हम भी देखते हैं ऐसा कि गाड़ी जो है हम ब्रेक करते हैं तो गाड़ी एक तरफ ही चली जाती है, बट यहाँ पे ऐसा नहीं होगा सर। यहाँ पे क्या होता है, ट्रैक्शन कंट्रोल एक ऐसी सिस्टम है कि आप अगर ब्रेक कर रहे हो तो जो ट्यून्स जो सस्पेंशन है उसकी जो मोटर रहती है वो सबको एक साथ कनेक्ट कर लेती है और गाड़ी को सिंपल वे में ले जाती है ताकि आपकी गाड़ी का बैलेंसिंग नहीं चलता। तो ये ऐसा फीचर्स है जो काफ़ी लोग यूज़ कर कई सारी गाड़ियों में यूज़ होता है। ओके, अब इंटीरियर की बात कर लेते हैं, तो देख सकते हैं सर स्टाइलिश 9 इंच का टचस्क्रीन डिस्प्ले दिया हुआ है विद बैक ऑडियो सिस्टम है। ओके सर, आप बैठे ड्राइवर सीट पर, मैं को ड्राइवर सीट पर चला आता हूँ, मैं आपको आपके कंधे पर पहुँचा। ओके सर, आप देख सकते हो कि यहाँ पे 9 इंच का टचस्क्रीन डिस्प्ले दिया हुआ है विद फ्लाई ऑडियो सिस्टम है। ओके, गवर्नमेंट के रूल्स के हिसाब से आप 0 से लेके 8 की स्पीड तक इसके अंदर आप मूवीज़ देख सकते हो, पर जैसे आपकी गाड़ी 8 की स्पीड से अब चली जाएगी वीडियो बंद हो जाएगा, मतलब आप गाड़ी को खड़ी रख के वीडियोज़ देख सकते हो। प्लस आपका इसके अंदर ऑफलाइन नेविगेशन सिस्टम दिया हुआ है एज ए बिल्ट, तो वो भी बेटर फीचर्स है कि आपको नेविगेशन भी ऑफलाइन ही मिल रहा है तो आपको ऑनलाइन करने की ऑनलाइन की सिस्टम की ज़रूरत नहीं है। वैसे एकोस्पॉट में सर 2 तरह की सिस्टम आती है टचस्क्रीन सिस्टम में, एक आती है सिंक 3 और दूसरा आता है फ्लाई ऑडियो। सिग्नेचर मॉडल में सिर्फ फ्लाई ऑडियो सिस्टम ही है। ओके, जो मैंने आपको ट्रैक्शन कंट्रोल सिस्टम बताया था उसका जो बटन है वो यहाँ पे दिया हुआ है। अगर यहाँ पे आप बटन क्लिक करो, ट्रैक्शन कंट्रोल सिस्टम वैसे 24 आवर्स ऑन ही रहता है सर, अगर आप चाहो तो उसे ऑफ कर सकते हो। इसमें ऑटो क्लाइमेट AC है, सनरूफ ओपन करने के लिए लुक दिस। ओके, और ये सनरूफ जो है वो पूरा ओपन होगा यहाँ तक। ओके, प्लस यहाँ पे सनग्लास होल्डर भी दिए हुए हैं। गुड, सीट आपकी जो ड्राइवर सीट है वो 6 पे एडजस्टेबल है, स्टीयरिंग जो है मेरा टिल्ट एंड टेलीस्कोपिंग है। यहाँ पे जो मेरा टैकोमीटर है उसके लिए भी यहाँ पे मुझे 6 बटन जो दिए हुए ऑप्शनली मैं उसको कनेक्ट कर सकता हूँ। प्लस मेरे पास म्यूजिक कंट्रोल करने के लिए ड्राइवर साइड स्टीयरिंग पर राइट साइड में मुझे बटन दिए हुए, मैं वहाँ से पूरी जो मेरी डिस्प्ले में उसको हैंडल कर सकता हूँ। जैसे अगर मैंने ब्लूटूथ से फ़ोन कनेक्ट किया है